नमस्कार दर्शक मित्रों, GTPL ની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આજે આપણે બેનશ્રી ક્લેરા ક્રિશ્ચિયનને મળી રહ્યા છીએ. દર્શક મિત્રો, GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરવું છે સ્ટુડિયોમાં. નમસ્કાર બેન. નમસ્કાર ક્લેરા બેન. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે મહેમદાબાદ, હા હા, ગુજરાતનું, એમાં આપનું વતન, જન્મ, આપે જન્મથી લઈને અત્યાર સુધી કેટલું ભણ્યા આપ અને એ બધી જ વાતો દર્શક મિત્રો સુધી રૂબરૂ કરાવી છે. એ જન્મથી લઈને કેટલું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, કેટલું ભણ્યા અને સાહિત્યનો શોખ કઈ રીતે થયો એ બધું જણાવો. હવે મારો જન્મ તો અકલાચા થયેલો. હાજી હાજી. બહુ જ અંધારું, ઓળું, લાઇટ નહીં, પાણી નહીં, છતાં પણ એવામાં જન્મ થયો. પરંતુ પછી અમે મહેમદાવાદ રહેવા આવ્યા અને મહેમદાવાદમાં અમારું વતન થઈ ગયું. મારા મમ્મી અને પપ્પા બંને શિક્ષક, અને શિક્ષક એટલે જાણે કે બાળપણથી મને શિક્ષણ અને સંસ્કાર અને વાંચન અને પુસ્તક એ બધું મને વારસામાં મળ્યું. હાજી હાજી. કે જેને લીધે મારું આજે જે સાહિત્ય સર્જન છે એ બધું મારા મમ્મી અને પપ્પાના પ્રતાપે છે. મારા મમ્મી અને પપ્પા બંને શિક્ષક. મમ્મીને નાનપણથી મેં ગાતા સાંભળ્યા છે, એટલે મારા જ્યારે નાના ભાઈ બહેન હતા અને એ જ્યારે મારા ભાઈ બહેનોને સુવાડવા માટે હાલરડા ગાતા એ મારા કાનમાં હજી ગુંજે છે. બીજી વાત કે મારા મમ્મીનો અવાજ બહુ સારો, એ 7મા ધોરણના શિક્ષક હતા એટલે બધી વિદ્યાર્થિનીઓ ઘેર આવે રજાના દિવસે, એમની પાસે ગવડાવે ગીતો અને ઝવેરચંદ મેઘાણીના ગીતો તો કોઈ દી સાંભળે નહીં, માં અને આવજે આવજે વાલી બા, એ બધી તો બહુ જ વાર મેં સાંભળી છે. એટલે આ રીતે સાહિત્યનો નાનપણથી જ મને એકદમ જાણે કે રસ ઉત્પન્ન થયો. મારા પપ્પા શિક્ષક બન્યા એ પહેલાં તો એ પ્રેસમાં કામ કરતા હતા અને અમે જ્યાં રહેતા હતા ત્યાં નજીક જ નગરપાલિકાની લાઇબ્રેરી, એટલે જ્યારે વેકેશન પડે ત્યારે પુસ્તકાલયના જે કંઈ પુસ્તકો ફાટેલા હોય એ ઘરે લઈ આવે, એને બુક બાઇન્ડિંગ કરે, એટલે અમે એને ફેંદીએ. પછી મારા મમ્મી એ પુસ્તકાલયના સભ્ય બન્યા, પણ પુસ્તક બદલવાની જવાબદારી મારી. હવે એમાં એવું થયું કે મને તો કંઈ ખબર ના પડે કારણ કે મારી ઉંમર લગભગ 10-11 વર્ષની, પણ એ મને લિસ્ટ આપે અને એ પ્રમાણે હું જઉં એટલે લાઇબ્રેરિયન હોય એ મને પુસ્તક શોધીને આપે. વેકેશન પડે એટલે જાણે કે મારા અમારા બાળકો માટે તો એ મિયાં ફુસકી ને જીવરામ ભટ્ટ ને આ બધા પુસ્તકો, એટલા બધા છકોમકો, એ બધા પુસ્તકો લાવે. એટલે 10-11 વર્ષની ઉંમરથી જ મારું વાંચન ચાલુ થયેલું. ત્યાર પછી ધીમે ધીમે ખ્રિસ્તી બંધુ, બાલવાડી એ બધું આવે એટલે હું વાંચું. બાલવાડીમાં બાલ વાર્તાઓ વાંચું, ગીતો વાંચું, મને પણ લખવાનું મન થયું. અને 16 વર્ષની ઉંમરે મેં સ્વર્ગનો વિહાર એવું એક કાવ્ય લખેલું કે જે છપાયું મેગેઝિનમાં, અને એ દિવસે એટલો બધો મને આનંદ થયો હતો કે જેની હદ નહીં. પણ ત્યાર પછી શું થયું કે PTC અને સર્વિસ અને બાળકોને, એટલે થોડુંક મંદ પડી ગયું કાર્ય. કેટલું ભણ્યા આપ? પણ હું, હા, પછી SSC પછી PTC કરી. PTC પછી ચાલુ સર્વિસે MA BEd કર્યું. PhDનો અભ્યાસ શરૂ પણ કર્યો, પરંતુ એ વખત ઉદેશના તંત્રીએ મને કહ્યું કે તમે આ સરકારી નોકરી છોડવાના નથી, એના કરતાં તમે સાહિત્ય સર્જન કરો, અને એમનો એ શબ્દો મેં સ્વીકારી લીધા અને ત્યારે હું આજે આ બધું લખી શકી છું. હાજી હાજી હાજી. એટલે આવી રીતે મારું સાહિત્યમાં રસ પેદા થયો. પ્રથમ પુસ્તક કયું થયું ને કુલ કેટલા પુસ્તકો છે આપના? મારા કુલ 21 પુસ્તકો છે. એક અત્યારે પ્રેસમાં છે, બાળવાર્તાનું, અને પ્રથમ પુસ્તક મારું થયું જા તારી કિટ્ટા, કે જેની અંદર એ યોસેફ મેકવાને મને બહુ જ મદદ કરી હતી, અને એ પુસ્તક મારું બાળગીતોનું પુસ્તક હતું. બાળગીતોનું હતું. કુલ 23 પુસ્તકો. કુલ 22 પુસ્તકો એક પ્રેસમાં છે. એક પ્રેસમાં છે. બેન, આ બધા પુસ્તકોને પુરસ્કાર કોઈ મળ્યો હોય, આપને કોઈ પુરસ્કાર મળ્યો હોય તો એની વાત કરો. હા સાહેબ, મારી અંતરિક્ષની પરીઓ પુસ્તક છે અને એ પુસ્તકને અંજુ નરસી બાળ સન્માન, એ એવોર્ડ જે રવજી ગબાણી સાહેબ આપે છે દર 2 વર્ષે, અને એ બહુ મોટો પુરસ્કાર ગણાય છે, એ પુરસ્કાર
મને મળ્યો. વાહ. અચ્છા બેન, સાહિત્ય સિવાય સામાજિક કાર્યોમાં પણ આપનું પ્રદાન છે, તો એ અંગે થોડી વાત. યસ યસ, સામાજિક કાર્ય સિવાય 1993માં પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 7નું ગુજરાતીનું પુસ્તક તૈયાર કરવાનું હતું, એમાં સમીક્ષક તરીકે કાર્ય કર્યું, એટલે એમાં પણ વાંચન, બધા લેખકોનો વાંચનનો મને લાભ મળ્યો. બીજું કે જે સન્ડે સ્કૂલ હતી અમારી ચર્ચમાં, એની 25 વર્ષ સુધી હું સુપ્રિન્ટેન્ડન્ટ રહી. દર વર્ષે એની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરવાના, તો એની અંદર હું મારા જ રચેલા ગીતો અને ગરબા અને સ્વાગત ગીત, પ્રાર્થના ને બધું મારું જ રચેલું. ત્રીજી વાત કે 1976માં મેમદાવાદ કન્યા શાળામાં મારી બદલી થઈ, અને એ કન્યા શાળા જિલ્લાની સૌથી મોટામાં મોટી કન્યા શાળા, 36 શિક્ષિકા બહેનો, 1500થી વધારે બાળકો, અને જિલ્લાનો કે તાલુકાનો જે કંઈ કાર્યક્રમ હોય એ બધો જ અમારી સ્કૂલમાં કરાવવાનો, એ જવાબદારી મારી, અને એમાં હું આ પ્રાર્થના સ્વાગત બધું મારું રચેલું, એટલે આ મને એક રચવાની તક મળી, અને બધા તરફથી બહુ જ પ્રોત્સાહન મને મળ્યું. મહેમદાબાદ એક ઐતિહાસિક નગર છે, તો એ અંગે થોડીક વાત કરો. હા, મહેમદાબાદમાં જોવાલાયક સ્થળો બહુ છે. ઇતિહાસ શું છે મહેમદાબાદનો? મહેમદાવાદ એ મહેમદ બેગડાએ વસાવેલું, એની અંદર જે ભમરિયો કૂવો છે અને રોજારોજી છે, અને સાથે હમણાં જ એક બહુ જ મોટું મંદિર, એ સિદ્ધિવિનાયક મંદિર થયું છે, કે જ્યાં બહુ જ લોકો આવે છે, અને આ અમારા મહેમદાવાદનું ગૌરવ છે. હાજી બેન, પરિવારમાં કોણ કોણ છે અને પરિવારનો હૂંફ, પરિવારની હૂંફ કેવી રહે છે ક્લેરાબેન જ્યારે આ બધું સાહિત્યનું સર્જન કરતા હોય ત્યારે? ચોક્કસ, હું એટલું માનું છું કે પરિવાર વિના તમે આગળ ના આવી શકો. હાજી હાજી હાજી. કારણ કે મારે, મારા પતિ છે કૃષિ ભવનમાંથી નિવૃત્ત થયા. હાજી હાજી. એમનો સપોર્ટ બહુ છે. બીજું કે મારે એક દીકરો છે, એ જો કે ધર્મગુરુ છે ચર્ચમાં, પણ એણે અમેરિકાના કેન્ટકીમાંથી એણે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ, એ બોમ્બે છે. એનો દીકરો ગ્રાફિક ડિઝાઇનર છે, પણ એ સિનેમેટોગ્રાફીનું કાર્ય બહુ સરસ રીતે કરે છે. એણે હમણાં ક્રિસમસ સોંગ એક તૈયાર કર્યું, એટલે એ બધા મને સપોર્ટ કરે. એમની વાઇફ છે, એની મમ્મી છે, એ પણ બોમ્બે રહે છે. એક દીકરી છે, દીકરી અને જમાઈ બંને શિક્ષક. એનો દીકરો ફિલિપીન્સમાં MBBSના છેલ્લા વર્ષમાં છે. આ મારો ટૂંકો પરિવાર, પણ બધાનો બહુ જ સપોર્ટ છે. તમારા મનગમતું એકાદું તારીખ ઇટ્ટામાંથી કંઈક વાંચો દર્શક મિત્રો સુધી. વાંચું તો હું ગીત સંભળાવું તમને. બિલકુલ, ગીત સંભળાવો આપ. એક ગીત જો આપની ઈચ્છા હોય. ના, બિલકુલ બિલકુલ, તો હું એક ગીત સંભળાવું. ગાવાનું પણ બહુ ગમે છે, અને મારે, અને એટલે હું ગેમાં વાંધો તરણનો બનાવી શકું છું ગીતો. અને એક ગીત બહુ જ સરસ છે, જે બાળકોને ખૂબ જ ગમે છે. હું બે ગીતની એક એક પંક્તિ ગઈશ, આખું ગીત નહીં ગઉં. તો ટેહુંક ના બોલ છે. મોરે લારે તું ટેહુંક ના બોલજે, ટેહુંક બોલીને મારું ચિતડું ના ચોરજે, વાંચવાનું બાકી રહી જાશે. હો મોરે લારે તું ટેહુંક ના બોલજે, આ ભલે થી જ્યારે મેહુલિયો વરસે ત્યારે થઈ તું નાચજે, તારી સંગ નાચવાની આવીશ. હો મોરે લારે તું ટેહુંક ના બોલજે, મોરે લારે તું ટેહુંક ના બોલજે. અને બીજું એક ગીત જે હું ગઉં છું ત્યારે બાળકોને તો બહુ જ ગમે છે, અને પંખીડાનું ગીત છે. ઓ પંખીડા, આપને તારી પાંખો કે આભલે ઉડ્યા કરું, આભલે જઈને વાદળાની પાછળ સંતાઈને ચાંદલાને ભાળું, સપ્તર્ષિના તારા પાસે જઈ પૂછું હું ધ્રુવનું સરનામું. પંખીડા, આપને તારી પાંખો
કે આ ભલે ઉડ્યા કરું હું ઉડ્યા કરું. બેન, કોરોના કાળમાં પણ આપે કંઈક લખ્યું એ વિશે થોડીક વાત. યસ, કોરોના કાળની અંદર તો એક મારી અંગત વાત કહું તમને કે જ્યારે કોરોના કાળ ચાલ્યો ત્યારે તો હું ઘરમાં પડી ગઈ અને જમણા પગે ઓપરેશન કર્યું, બે પ્લેટો નાખી. હાજી, 2 મહિનાનો બેડ રેસ્ટ. પરંતુ એની અંદર પછી મને એમ થાય કે હું શું કરું, પણ એવામાં પેપરમાં બધું વાંચ્યું અને મને એમ થયું કે આ કંઈક મારે લખવું જોઈએ. 3 પેપર મેં મંગાયા અને કાયમ એ 3 પેપર, મેગેઝિન અને આખી કોરોનાની એક બુક મેં તૈયાર કરી, કોરોનાનો મહામારીનો કપરો કાળ. અને એ પુસ્તકની અંદર પહેલાં જે થઈ ગયા વાયરસો બધા, એ કોરોના વાયરસ અને એ કોરોના વાયરસ કેવી રીતે લોકોને ગમેડ્યા છે કે આખી દુનિયા એ સમય દરમિયાન ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ. કેટલા લોકો તો કોઈના મોં જોયા વિના ઉપર પહોંચી ગયા, એમના મૃત્યુ થયું તો પણ એ મળી શક્યા નહીં. અને આ બધી જે કપરી પરિસ્થિતિ હતી, કેવા કેવા સંજોગો સર્જાયા, પેલે ઓક્સિજન ન મળે અને માણસ તડપી તડપીને મરી જાય, આ બધા પ્રસંગો મેં એમાંથી લઈ લઈને લીધા છે. બહુ સરસ બુક મારી એ તૈયાર થઈ છે. અચ્છા અચ્છા, મહેમદાબાદમાં કેવો સપોર્ટ રહ્યો છે? મહેમદાબાદમાં સપોર્ટ બહુ જ રહ્યો છે, કારણ કે હું મહેમદાબાદ તાલુકાના પેન્શનર મંડળમાં પણ કારોબારી સભ્ય છું અને એ લોકો ઘણા બધા સંસ્થાએ મારું સન્માન કર્યું છે. અને મહેમદાબાદમાં કન્યા શાળા, કુમાર શાળા, બધી શાળાઓ મને બોલાવે છે, હું વાર્તાઓ ગીતો રજૂ કરું છું જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. નિવૃત્ત થયા પછી 2 વાર મારું સન્માન સ્કૂલમાં કર્યું, આજે 16 વર્ષ નિવૃત્ત થયા. અને હમણાં કઠલાલ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે ત્યાં મારી દીકરીનો પ્રોગ્રામ હતો ને હું ગઈ હતી તો મને રોકી લીધી કે ના, તમારે આખો દિવસ રહેવાનું. અને બીએડના સ્ટુડન્ટ હતા એમને અને જે શિક્ષકો, લગભગ 150 શિક્ષકોની તાલીમ હતી, એમાં મેં વાર્તાઓને ગીતોને બધું રજૂ કર્યું. અને એટલે આ રીતે મારા કાર્યને બધા બહુ જ વખાણે છે, બિરદાવે છે અને આ રીતે હું કામ કરું છું. ક્લેરાબેન, ભવિષ્યનો શું પ્લાન છે, શું કરવું છે? હજી ભવિષ્યમાં આજે તો 74 મહિના પછી પૂરા થશે. હાજી હાજી, પણ મારી ઈચ્છા છે કે હું જીવ ત્યાં સુધી, કેટલું જીવાનું ખબર નહીં, પણ જીવ ત્યાં સુધી આ પુસ્તકો મારા એક મિત્ર બનીને રહેશે. સમાજ માટે શું કરવું છે? કોઈ બાળકો માટે ચેરિટી કરો છો? બાળકો માટે હું જ્યાં જ્યાં બોલાવે છે ત્યાં હું જઉં છું, મોટિવેશનલ સ્પીકર તરીકે. ક્રિશ્ચિયન ડોલર સીધી ચાલતી હોય છે વેસ્ટર્ન માં, ના એવી રીતે નહીં, પણ હું અમારું અંગત દાન આપી શકું છું. અમારે એવું લખેલું છે કે દશાંશ આપ, મહિનામાં જે તમે કમાવો એનો દશાંશ આપો, અને એ જરૂરિયાતમંદ બાળકો માટે અને એવી રીતે અમે વહેંચીએ છીએ. હાજી હાજી. અને મારી દીકરીની દીકરોની એ પણ બહુ જ કામ એ રીતે કરે છે. આજના સોશિયલ મીડિયાથી, મોબાઈલથી આપને કેટલો ફાયદો થયો અને આપ શું કહેવા માગો છો કે આ કવિતા માટે આ સારું છે? આજના સર્જકોને આપના અનુભવનું ભાથું સંદેશ આપને કેવું લાગે છે? આજનું આ સાહિત્ય મોબાઈલ યુગમાં આપનો કેટલો ફાયદો થયો એ અંગે જણાવો. મોબાઈલ તો બહુ જ સારો છે હું માનું છું. હાજી હાજી. કેમ કે મારે 3 વાર એક્સિડન્ટ થયા, 4 મહિના હું બેડ રેસ્ટ હતી, પણ આ મોબાઈલ એ સાહિત્યની સાથે મને જોડી રાખનારું છે. બીજું કે જેની જેની સાથે મારે સંપર્ક થાય છે બધાની પર થાય છે, રોજ હું એની સાથે બધું સંકળાયેલી છું સાહિત્ય સાથે, એને એટલે મારા વિકાસ સુધી પહોંચ્યા, હા ત્યાં સુધી પહોંચી છું. નહીં તો હું રહું છું મહેમદાવાદ અને એટલે હું સ્પેશિયલ ગાડી કરીને આવું છું, એટલે હું કાયમ આવી શકું નહીં, પણ આ મોબાઈલ બધાની સાથે મને કનેક્ટ રાખે છે. બીજું કે આ મોબાઈલનો ઉપયોગ તમે કરો તો સારું છે, દુરુપયોગ કરનારા હોય તો એના માટે ના કમો છે, પણ જો તમે સારી રીતે એનો ઉપયોગ કરો તો એ મોબાઈલ, કારણ કે લોકડાઉનના સમયમાં ખબર હતી કે બાળકો તો ઘરમાં પુરાઈ ગયા હતા અને મેં લગભગ 11 ચિત્ર વાર્તાઓ બહુ જ આકર્ષક શૈલીમાં મેં રજૂ કરી યુટ્યુબ પર અને ફેસબુક પર, અને ત્યારે એ જોઈને તો બધાને ખૂબ જ આનંદ થયો કે તમે ખરેખર બાળકો માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. અને આજે પણ ઓનલાઈન મીટિંગો ને એવું થાય તો હું એમાં ભાગ લઉં છું.
આજના સર્જકોને આપનો સંદેશ, સર્જકો લખે છે ગમે છે, આજનું સાહિત્ય કેવું હોવું જોઈએ આપને શું લાગે છે? આજનું બાળ વાર્તામાં આપને પારિતોષિક મળ્યું છે તો? યસ, હું એમ માનું છું કે આજના બાળ સાહિત્યમાં વર્તમાનમાં જે બાળકો અત્યારે વિકૃત માઇન્ડના થઈ ગયા છે એનું કારણ છે કે પુસ્તકો પણ નથી અને કુટુંબનો પ્રેમ નથી. એટલે પુસ્તકો એવા લખો કે બાળક છોડે નહીં. અને હમણાં મારું શબ્દ સૃષ્ટિમાં એક લેખ આવી ગયો કે ચિત્ર વાર્તાનું મહત્ત્વ બાળ સાહિત્યમાં. તો તમે ચિત્રો સાથે બાળ સાહિત્ય લખો, ચિત્રો અંદર લો. અને એક અગત્યની વાત કહું કે ચિત્ર વાર્તા એ મારું વિશિષ્ટ કાર્ય છે. અને એ વિશિષ્ટ કાર્ય એટલા માટે કે મારી જ લખેલી ચિત્ર વાર્તાઓને હું જ 8-10 ચિત્રો દોરી અને એ પ્રમાણે હું ચિત્ર વાર્તા બનાવું છું. અને 130 ચિત્ર વાર્તાઓ મારી પ્રગટ થઈ છે. 130 એમાંથી 15 કલર ચિત્ર વાર્તા છે. એટલે આ રીતે હું કાર્ય કરી રહી છું. અને હું તો બધાને એમ કહું છું કે માત્ર સાહિત્યકારો નહીં, દરેક ઘરના વડીલે વર્ષમાં થોડાક પુસ્તકો ખરીદવા જોઈએ, ખરીદીને ઘરમાં રાખવા જોઈએ અને એટલું નહીં વાંચવા જોઈએ. બાળક અનુકરણ કરે છે, તો બાળક અનુકરણ કરે છે તો એ તમને વાંચતા જોશે તો એ વાંચશે, અને વાંચશે તો એને પુસ્તક પ્રેમ પ્રગટશે. જેમ મારા જીવનમાં થયું કે મેં મમ્મી પપ્પાને પુસ્તકો સાથે જોયા, તો એવી રીતે પુસ્તકો વાંચો. પુસ્તકો વાંચશો તો ઘરમાં સંસ્કાર રહેશે, સંસ્કાર સિંચાશે તો તમારું કુટુંબ જીવન સુખી બનશે. કારણ કે પુસ્તકો એ તો માનવીનો બાળપણનો, યુવાનીનો અને વૃદ્ધાવસ્થાનો સાચો મિત્ર છે. બરાબર. અને એટલે હું કહું છું કે પુસ્તકો ખરીદો, વાંચો, વંચાવો. સંગીતનો પણ શોખ છે તો એ અંગે થોડીક વાત. ગાવ છો આપ? હા, મને ગાવાનો શોખ ખરો, પણ મેં ગાવા તરફ એ પ્રમાણે નથી બહુ એ કર્યું. પણ હું ગાઈ શકું છું સરસ, અને બાળકોને પણ હું જ્યારે જઉં ત્યારે બહુ જ ગીતો ગવડાવું છું ને એમને ખૂબ જ ગમે છે. અચ્છા, અત્યારે મહેમદાબાદમાં આપ અને આપના પતિ બે જણ રહો છો કે? અમે બે જ રહીએ છીએ. હા, અને આપનું ફેમિલી બધા દીકરો ને બધા બોમ્બે રહે? હા, દીકરો બોમ્બે રહે, દીકરી મારી સામે જ રહે છે, એટલે બંને સર્વિસ કરે, મારા સોસાયટીમાં જ રહીએ છીએ. હાજી હાજી. મારાથી કોઈ પ્રશ્ન ના પૂછાયો હોય અને આપ એના પર પ્રકાશ પાડવા માગતા હોય, કોઈ બીજી એવી એક્ટિવિટી હોય જે દર્શક મિત્રો સુધી જણાવવા માગતા હોય તો એ જણાવો. બીજી એક્ટિવિટી તો ઘણી બધી એક્ટિવિટી છે, જેમ કે સોનેરી બાલવાડી ગુજરાત કોલેજની પાસે ટ્રાક્ટ એન્ડ બુક સોસાયટી છે, તો એમાં એ 1993માં મારું બધું લખવાનું ને એવું છપાય એટલે એમણે મારી તંત્રી મંડળમાં નિમણૂક કરી. આજે 37 વર્ષથી હું એની સાથે કનેક્ટ છું તંત્રી મંડળમાં, અને એ દ્વારા પણ મારું ઘણું બધું સાહિત્ય લખાય છે, છપાય છે, અને એ રીતે મારું કાર્ય ચાલે છે. ચકાચકીની વાત. ફોટા પાછળ ચકલીનો માળો, ચકોને ચકી રહેતા હતા, રાખોળી રંગના 3 ઈંડા કાળજીથી સંભાળતા હતા. થોડા દિવસમાં માળામાંથી ચીંચી અવાજ સંભળાતા ચકોને ચકી ખૂબ ઝૂમ્યા, દાણા લેવા બહાર ગયા, ચાંચમાં કણ લઈ પાછા આવ્યા. બચ્ચા ઊંચા થતા હતા, એકની ચાંચમાં મૂકે દાણો, બીજા ચીંચી કરતા હતા. કચકચ સાંભળી નાના બચ્ચાની મમ્મી ગુસ્સે થતી હતી, ચીંચી ચીંચી માળ્યું છે શું, માથું દબાવી બેઠી હતી. 15 દિવસના થયા બચ્ચા, પાંખો ફૂટવા લાગી હતી, ઉડતા શીખ્યા બહાર ગયા, કોઈ દી પાછા આવ્યા નહીં. ચકો ને ચકી આજે નથી પણ દુનિયા ઉજવે ચકલી ડે. ચકાચકીની પ્યારી વાતો એકબીજાને શેર કરે. એટલે ચકાની ચકીની જે નાના હતા આપણે ત્યારે તો ઘરમાં માળો બાંધતા હતા, અત્યારે બધું ભૂલાઈ ગયું છે. હાજી હાજી. અને એનું કારણ છે કે મોબાઈલના ટાવરો આવી ગયા છે અને એમને રોગ થાય છે, ઘરમાં આપણને કચરો લાગે છે. પણ એ ચકો અને ચકી આજે પણ લોકો ચકલી ડે ઉજવે છે, અને એ રીતે આજે એને મહત્ત્વ આપવામાં આવે છે, એટલે ચકલીઓ પાછી દેખાવા માંડી છે. અને આવું જ ઘણા બધા પક્ષીઓનું છે કે મોર છે, બગલા છે, આ બધા ઘર આગળ આવતા હતા કાબરોને, પણ એ અત્યારે નથી આવતા. કારણ શું કે આખી પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ છે કે ઘર આગળ ઝાડ નથી,
બાળકો રમવા ક્યાં જાય? ક્યાંય છાંયડો નથી, મોટા મોટા બિલ્ડિંગો બંધાઈ ગયા છે. અને એ વખતે આજે એ પરિસ્થિતિ છે એમાં બાળકો ખૂબ મૂંઝાય છે કે રમવા ક્યાં જાય. અને અત્યારે તો બાળકોને, વાલીઓ છે તો પોતાના બાળકને સુપર બનાવવા માટે એક આંધળા થઈ ગયા છે કે વેકેશન પડે એટલે આ અહીંયા મોકલો, ત્યાં મોકલો, સંગીત શીખવો, જીમમાં મોકલો. પણ બાળકોને જે જોઈએ છે એને સંગત જોઈએ છે, એકબીજાના મિત્રતા જોઈએ છે, રમવાનું જોઈએ છે. ઘરમાં આવે તો એક જ બાળક હોય છે, એ કોની સાથે રમે? તો આ બધી જે સમસ્યાઓ છે અને આજે જે આપણે ચારે બાજુ જોઈએ છે કે વિકૃત માણસ થઈ ગયા છે બાળકના, તો એનું કારણ શું? તો એની ઊંડાણમાં ઉતરીને આપણે જોવું જોઈએ કે બાળકોને આ બધું મળવું જોઈએ અને તો જ એનો કંઈક ઉપાય થાય. હાજી બીજી કવિતા બેન, તો પછી આવી રીતે ઘણી બધી મુશ્કેલીઓ આજે સર્જાય છે. મદારી આજે તો જોવાના જ નથી મળતા. જ્યારે નાના હતા ત્યારે તો ઘર આગળ મદારી આવે ને ડુગડુગી વગાડે અને કેટલું સુંદર બધા ટોળું વળીને જુએ. ડુગડુગ ડુગડુગ ડુગડુગી વાગી શેરીમાં આવી ગયો તો મદારી, નાના ભૂલકા આવ્યા ત્યાં દોડી, મદારીએ ડુગડુગી વગાડી, પાડોને છોકરા જોરથી તાળી, જુઓ આ માકડી તેનું નામ રાની, છત્રી ઓળી રૂમઝૂમ ચાલો ને રાણી, માકડી રૂઆબથી ગોળ ગોળ ચાલી, ઠુમક ઠુમક હવે નાચ કરો રાની, ઢોલકના તાલે નાચીતી રાની, માગો જટ લઈને ટોકરી મજાની, પેટ ભરવા કંઈ માગો ને રાણી. દાદાએ દીધી હતી એક જ પાવલી, દાદાએ દીધી હતી એક જ પાવલી, માકડીને દઈ દીધી એ જ પાવલી. ડુગ 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 ડુગી વાગી પૈસા લઈ ચાલ્યો તો પેલો મદારી. વાહ. દર્શક મિત્રો, આપણે ક્લેરા ક્રિશ્ચિયનને મળી રહ્યા હતા. એમના 22 જેટલા પુસ્તકો થયા છે અને અનેક રીતે શૈક્ષણિક એટલે કેળવણીકાર, આજીવન કેળવણીકાર રહ્યા છે. નાના બાળકો સાથે બાળ વાર્તાઓ અંજુ નરસિંહ પારિતોષિક એમને મળ્યું છે. અનેક સંસ્થાઓ સાથે જોડાઈને એમણે કામ કર્યા છે. સાહિત્યિક, સામાજિક અને સામાજિક નિસ્બત ધરાવતા બેન ક્લેરા ક્રિશ્ચિયન GTPL માં આવ્યા. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. આભાર. થેન્ક યુ.